નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. હવે મિત્રો, આજે આપણે વાત કરવાની છે કેમ કે જે અત્યારે હાલનો જે સમય ચાલી રહ્યો છે તેની અંદર ખાસ કરીને ઓરવેલી મગફળી અથવા કપાસ અથવા તો વાવણીની મગફળી અથવા કપાસ કાંઈ પણ વાવવાના છે, લગભગ હવે ટૂંક સમયની અંદર ખાતર પણ વાવવાનું ચાલુ કરી દેશે. તો આ હું આપને માહિતી આપવા માંગુ છું, ખાતર ક્યાં વાવવા, કઈ પ્રકારના ખાતર વાવવા અને કેટલા પ્રમાણની અંદર વાવવા એની આપણે આજે ચર્ચા કરશું. જેથી કરીને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને અન્ય લોકો સુધી આ વિડીયોને પહોંચાડજો અને આપણે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, આપણે વાત કરવાની છે કે જે ખાતરો છે એમાં મોટા ભાગની અંદર આપણા ગુજરાતની અંદર ડીએપી અને એનપીકે ખાતર વપરાય છે. તો આની અંદર આપણે કેટલું વાપરવું જોઈએ તે સમજવાની કોશિશ કરશું. પણ એ પહેલાં હું આપને જણાવી દઉં છું કે ઘણા બધા ઓર્ગેનિક ખાતર પણ માર્કેટની અંદર આવે છે અને ઓર્ગેનિક ખાતરની અંદર બેસ્ટ ખાતર એવું રહે છે કે જેની અંદર હાડકું, ચામડું, તમાકુ અને જે કરંજ આવા જે દળ આવે છે અને એ એક નેચરલ ખાતર તૈયાર કરવામાં આવે છે. આવા ઘણા બધા પ્રકારના ખાતરો ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ કરી રહી છે, એ પણ એક સારા હોય છે. અને ખાસ કરીને ડીએપી હોય કે એનપીકે હોય, જે કંઈ રાસાયણિક ખાતર છે એ એક પ્રકારે આપણા માટે હાનિકારક છે, આપણી જમીનને નબળી પાડે છે, જમીનનો પીએચ પણ ડાઉન કરે છે. તો ખાસ છતાં પણ આપણે સમજવાની કોશિશ કરીશું કે કદાચ વાપરવું હોય તો પણ કેટલા પ્રમાણમાં વાપરવું, કેવી રીતે વાપરવું. ડીએપીની વાત કરવા જઈએ તો ડીએપીની અંદર જે કન્ટેન્ટ છે ડાયો એમોનિયમ ફોસ્ફરસ, જેની અંદર 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ આવે છે. જ્યારે એનપીકેનું ફૂલ ફોર્મ થાય છે એન એટલે નાઇટ્રોજન, પી એટલે ફોસ્ફરસ અને કે એટલે પોટાશ. જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણ વસ્તુ એનપીકેની અંદર આવે છે. એનપીકેનો ગ્રેડ આવે છે 12-32-16, એટલે કે 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ અને 16% પોટાશ આવે છે. હવે જે આપણે નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે તે એક બરાબર વાત છે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસની શરૂઆતમાં તમે પાયાના ખાતરમાં નાખો તો પણ જરૂર પડતી હોય છે. પણ પોટાશ એવી વસ્તુ છે કે જ્યારે પણ આપણે ફ્લાવરિંગ લાગીએ ત્યારે ફ્લાવરિંગને મોટું કરવા માટે, વજનદાર કરવા માટે એની જરૂર પડતી હોય છે. એટલે શરૂઆતની અંદર પોટાશની જરૂર ના હોય એટલે એનપીકે વાપરવાની ખાસ કાંઈ જરૂર નથી. તો એવી જગ્યાએ તમે ડીએપી વાપરી શકો. એની અંદર ફક્ત નાઇટ્રોજન 18% અને 46% ફોસ્ફરસ આવે છે, એટલે નાઇટ્રોજન અને ફોસ્ફરસની જરૂર હોય છે. પણ આજે આપણા ખેડૂત મિત્રો ઘણા એવી ભૂલ કરે છે કે આપણો જે ડોઝ હોવો જોઈએ એના કરતાં ઓવર ડોઝ કરી દે છે, જેને કારણે આપણી જમીન રાસાયણિક ખાતરથી ખરાબ થાય છે. ખરેખર જો આપણા ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ જોવા જઈએ તો 16 ગુઠ્ઠાવાળો વીઘો હોય એવી એક વીઘાની અંદર મારા અનુભવ પ્રમાણે 12-13 કિલો જ એક વીઘાની અંદર ડીએપીની જરૂર હોય છે. જ્યારે અમુક લોકો 20 કિલો, અમુક લોકો 30 કિલો અને અમુક લોકો 50 કિલો સુધી ડીએપી વાપરે છે, એ ખરેખર ખોટું છે. 12-13 કિલોથી વધારે ડીએપી ન વાપરવું જોઈએ. અને વધારે વાપરશો તો જરૂરી નથી કે આપણો જે કંઈ મગફળી, કપાસ કે અન્ય પાક હોય એને કોઈ ફાયદો કરી દે, કેમ કે જે છોડને જરૂર હોય એટલા પૂરતું જ નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ મૂળ દ્વારા લેતું હોય છે. બાકીનું જે ખાતર છે એ આપણું ફેલ જતું હોય છે અને એની અંદર જે કેમિકલ હોય જમીનમાં પડ્યું રહે એટલે જમીનને પણ બગાડે છે. એટલે ખરેખર ઓવરડોઝ ખાતર ના વાપરવું. ડીએપી વાપરતા હોય તો 12-13 કિલો જ એક વીઘાની અંદર ખાતર વાપરવું છે. અને બીજા નંબરમાં ખાસ હું આપણે એ પણ આજે આરે આરે સૂચના આપી દેવા માગું છું કે જો ખરેખર ઓર્ગેનિક ખાતર આપને મળતું હોય તો બધા કરતાં બેસ્ટ છે. અળસિયાનું ખાતર હોય અથવા તો કોઈ મેં તમને પહેલાં જણાવ્યું તે મુજબ હાડકું, ચામડું, તમાકુનો ભૂકો આવું જે નેચરલ ખાતર તૈયાર થાય છે એવું મળે તો પણ આપણા માટે બેસ્ટ છે. અને હજી ખાતરની વિશેષ માહિતી પણ અમે નેક્સ્ટ વિડીયોની અંદર વિસ્તારથી આપશું. અને આ વિશે પણ આપને કોઈ ના સમજાણું હોય અથવા તો કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. રજા આપશો. ધન્યવાદ.